રાજપીપળા કલેક્ટર કચેરીના સંકુલમાં સરકારી વાહનોના ડ્રાઈવરો માટે કેન્ટીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજપીપળા જિલ્લા સેવા સદનની કચેરીમાં સરકારી વાહનોના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ડ્રાઈવરો માટે જરૂરી વ્યવસ્થા સાથે કેન્ટીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનું ઉદઘાટન જિલ્લા કલેક્ટર ડીએ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે કલેક્ટર તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે કોરોના વોરિયર્સ તરીકે કાર્ય કરનાર ડ્રાઈવર ભાઈઓને રાશન કીટ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ જિલ્લા સેવા સદનના બિલ્ડિંગમાં 27 અલગ અલગ કચેરી અને એના 27 અલગ અલગ અધિકારીઓ કાર્યરત છે અને એમના ડ્રાઈવર અમુક ડ્રાઈવર તરીકે હોય, અમુક ઇન્કમ ડ્રાઈવર હોય, પણ એ લોકોને યોગ્ય વ્યવસ્થા નથી. ઉનાળામાં, તડકામાં, ચોમાસામાં વરસાદ પડ્યો તો એમને માટે ક્યાં બેસવું એક ગંભીર પ્રશ્ન હતો. જિલ્લા સેવા સદન ખાતે આપણે અલગ અલગ ફ્લોર ઉપર વોટર કૂલર ને એક્વાગાર્ડની પીવાના પાણીની વ્યવસ્થા તો સારામાં સારી થઈ ગઈ. દરેક ફ્લોર ઉપર સારામાં સારા વોશરૂમ તૈયાર કરી દીધા, પણ છતાં ડ્રાઈવરને પિનકમ ડ્રાઈવર માટે બેસવાની વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક R&B સ્ટેટ દ્વારા અલગ આના માટે ડ્રાઈવર લોન્જ તૈયાર કરવામાં આવી, ડ્રાઈવર રૂમ તૈયાર કરવામાં આવ્યો જ્યાં એ લોકો માટે બેસવાની વ્યવસ્થિત વ્યવસ્થા છે, એ લોકોને મોબાઈલ ચાર્જ કરવાની વ્યવસ્થા છે, એ લોકો ન્યૂઝપેપર વાંચી શકે, મેગેઝિન વાંચી શકે, પુસ્તકો સારા સારા મોટિવેશનલ પુસ્તકો વાંચી શકે એ માટેની વ્યવસ્થા કરેલી છે. લાઇટ છે, પંખો છે, સારામાં સારી બધી જ વ્યવસ્થા ત્યાં કરી છે. અહીંયા જમી શકે, અહીંયા કેબિનેટથી માંડીને બધી જ વ્યવસ્થા કરી છે. ઇવન જમ્યા પછી હેન્ડવોશ કરવા માટે પણ કેબિનની બહાર હેન્ડવોશ કરવા માટેની પણ વ્યવસ્થા કરી છે. એટલે ડ્રાઈવર એક સારી રીતે સારી જગ્યાએ બેસીને પોતાનો સમય પસાર કરી શકે એ માટે આ એક વ્યવસ્થા થઈ છે, એનો અમને બધાને આનંદ છે. અને આ સમગ્ર કાર્યવાહીમાં આપણે જિલ્લા શિક્ષણ અધિકારી જયેશ પટેલ દ્વારા ખૂબ સારો સહકાર મળ્યો, નાયબ માહિતી નિયામક ગાદીવાલાજી દ્વારા માહિતીને લગતા પુસ્તકો મૂકવામાં આવ્યા, જિલ્લા પુરવઠા અધિકારી મિસ્ટર પઠાણ દ્વારા પણ કોરોના વોરિયર્સ તરીકે તમામ ડ્રાઈવર મિત્રોને રેશન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું અને બધા પદાધિકારી મિત્રો અને એક્સીએન R&B અને ડેપ્યુટી એન્જિનિયર R&B દ્વારા પણ યુદ્ધના ધોરણે કામગીરી કરીને પૂર્ણ કરવામાં આવી છે. એ બધાનો વહીવટી તંત્ર આભાર વ્યક્ત કરે છે.